विषय संस्कृत में आज आप पाठ पांच हस्ती 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 नो अभ्यास करीशु। बराबर बाळको, हस्ती एटले शू? तो के हस्ती एटले हाथी, हाथी अने हाथी। हवे आ पाठ में आप आज हाथी विषय समझीशु। बराबर बाळको, तो हस्ती हस्ती हस्ती, हाथी हाथी हाथी, दिव्या देवी सृष्टि एटले शू थाय बाळको? એટલે થાય કે દેવોનું ઉત્તમ સર્જન, દિવ્ય દેવી સૃષ્ટિ, દેવોનું ઉત્તમ સર્જન। કદલી સદસી સુંડા, સ્તંભ સમાનાહા પાદા એટલે કે સુંડ। કદલી સદસ સુંડા એટલે કે સુંડ કેળ જેવી, એટલે કે એની સુંડ કેમ છે? તો કે કેળના વૃક્ષના પર્ણ હોય ને એના જેવી એની સુંડ છે। અને એના પગ કેવા છે? તો કે થાંભલા સમાન, થાંભલો છે એવા જેના પગ છે। સર્પાકારો કર્ણ, ધવલો દીર્ઘો દંતો। સર્પાકારો એટલે સુપડા આકારના, તેના શું છે? એના કાન, કાનનો આકાર કેવો છે? સુપડા જેવો। અને ધવલો દીર્ઘો દંતો એટલે કે એના દાંત કેવા છે? તો કે દૂધ જેવા સફેદ। ઉદરમ ભંડાકારમ અનંત બૃહચ્છ શરીરમ, શું કે છે? ઉદરમ એટલે કે એનું પેટ કેવું છે? ઘડા આકારનું, જો ઘડાનો આકાર કેવો છે? એવો જેનો પેટનો આકાર છે ને, તો ઘડા આકારનું એનું પેટ છે। શરીર કેવું? તો કે ઊંચું અને વિશાળ છે। અલ્પમ તુચ્છમ પુચ્છમ, અહો અહો વિચિત્રમ, એની પૂંછડી કેવી છે? સાવ અલ્પ તુચ્છ પ્રકારની છે। અને ઓહો કેવું વિચિત્ર છે, એટલે કેવું અલગ લાગે ને, કે જો તો શરીર કેવું મહાકાય, એના કાન જોવો તો સુપડા જેવા, એની સૂંઢ જોવો તો કણ કેળ જેવી, પગ જોવો તો થાંભલા જેવા, પરંતુ માત્ર એની પૂંછડી કેવી છે? તો કે નાનકડી અને સાવ તુચ્છ, એટલે કેવું લાગે? અદ્ભુત। પર્વત સદસ્ય ગાત્રે, સશર્પ સન્નિભસ્ય નેત્રે, શું કીધું છે? કે પર્વત સમાન શરીરના સરસવ જેવી બે આંખું, કે એનું શરીર આવું મોટું છે, કેવું? પર્વત સમાન, પરંતુ એના શરીરમાં એની આંખો કેવી છે? માત્ર એક સરસવના દાણા છે। પછી કથકલી બલવાનમ એષઃ અંકુશઃ માત્રાદભીતઃ, એટલે કે અત્યંત બળવાન આ હાથી એકમાત્ર અંકુશથી ડરે છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણો પાઠ પાંચ હસ્તી 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 સંસ્કૃત સાથે ગુજરાતી ભાષાંતરણ સાથે આપણે આજે આ પાઠ અહીં સમજી ગયા છે। તમારે પણ હજી બાળકો પાછળથી શબ્દાર્થ જોઈને આ પાઠનું ઉચ્ચારણ કરવાનું છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે। બરોબર છે બાળકો? પાઠના લેખક કોણ છે? જનાર્દન હેગડે। કોણ છે? પાઠના લેખક। બરોબર છે બાળકો? બાય બાય।